આણંદ શહેરના સોફૂડ રોડ ઉપર એવન હોલ પાસે નાના મોટા 100થી વધુ કાચા પાકા મકાનો આવેલા છે, ત્યારે છેલ્લા 1.5-2 વર્ષથી આ વિસ્તારમાં ગટરના ગંદા પાણી અવારનવાર ઘૂસી જતા હતા, જેને લઈને રોગચાળો પણ ફેલાતો હતો. અગાઉ 2-3 વખત રજૂઆત કરવા છતાં પ્રશ્ન હલ ન થયો હતો. જોકે આખરે સ્થાનિકોએ રોડ ઉપર બેસીને હોબાળો મચાવતા તે સમયે ચરોતરનો અવાજના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ અને દૈનિક પેપરમાં અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા. આ અહેવાલના પગલે પાલિકા તંત્ર દ્વારા તત્કાલિક આ પ્રશ્નને પ્રાધાન્ય આપીને માત્ર 10 જ દિવસમાં પ્રશ્ન હલ કર્યો છે. ત્યારે માત્ર 10 જ દિવસમાં આ વિસ્તારની જૂની ગટર લાઇન કાઢીને નવી લાઇન નાખી કાયમી ધોરણે પ્રશ્ન હલ કર્યો છે, જેને લઈને સ્થાનિકોએ નગરપાલિકાનો તથા ખાસ કરીને સ્થાનિક કાઉન્સિલર દિલીપભાઈ પ્રજાપતિનો આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર. આજ રોજ 100 ફૂટના રોડે જે ઘણા વર્ષોથી પ્રોબ્લેમ હતો લકીરે ઝૂંપડપટ્ટીનો, તે આજે એનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અમે અહીં રહીશોની સાથે આવી મુલાકાત લીધી. એ આજે પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે અને એ લોકોને પણ કહ્યું છે કે આટલો અમને પણ આવો સાથ સહકાર આપજો કે કચરો તમે ડસ્ટબિનમાં નાખો અને ત્યાં આગળ રોડ પર ના નાખો. આવી રીતે ગટરમાં જાય અને ગટર ભરાય અને ફરી પ્રોબ્લેમ ના થાય એ માટે અમે હવે કાયમી શાંતિ અમને કરી આપી છે. તે બદલ ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલાં તો હું આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી રૂપલબેન પટેલ, કારોબારી ચેરમેન શ્રી સચિનભાઈ પટેલ, આણંદ શહેર સંગઠન તથા સૌ મારા સાથી કાઉન્સિલરોના સાથ સહકાર અને હાઇડ્રોલિક એન્જિનિયર સાહેબ જે જુગલભાઈ પ્રજાપતિના સાથ સહકારથી જે આ પ્રશ્ન જે છેલ્લા 3-4 વર્ષથી હતો એનું આજે સોલ્યુશન લાવી દીધેલું છે, નિરાકરણ કાયમ માટે આવી ગયું છે. જે હવે અહીંના સ્થાનિકોને અહીં આગળ કાયમ માટે જે પાણીની જે હતું બહાર નીકળવાનું એ હવે નિરાકરણ આવી ગયું છે. હવે એ પાણીનો પ્રોબ્લેમ એમનો સોલ્વ થઈ ગયો છે. જય ભારત. આની નિરાકરણ કેમ પ્રશ્ન મુખ્યત્વે શું હતો? આમાં પ્રશ્ન એવો હતો કે જે આ 35-40 વર્ષ જૂની લાઇન હતી અને અહીંના જે પાછળ રેસિડન્ટ એરિયાને ખાસું એવું વધી ગયેલું ને પાણીનો વપરાશ એ વધી ગયેલો હતો, એ જોતાં એ એમાં પાણીમાં જે જૂની લાઇનના હિસાબે વધારાનું પાણી બેક મારતું હતું એ બહાર આવતું હતું અને જે નાની પાઇપ હતી એ બધી અંદરથી તે વખતે જતું હતું ને વધારાનું બહાર આવતું હતું. એ જોતાં અમે ઇલોરા પંપથી આખી નાની ખોડિયાની બાજુથી નવી લાઇનનું આખી લીધેલી છે અને એનું કામ આજે પૂર્ણ કરેલું છે. નગરપાલિકાએ ખરેખર સારું કામ કર્યું છે. રૂપલબેને એમાં ઘણો સાથ આપ્યો છે. દીપુભાઈ જે છે અમારા કાઉન્સિલર એમને પણ ઘણો સાથ આપ્યો છે. સચિનભાઈએ પણ ઘણો સાથ આપ્યો છે અને સારો એવો પ્રશ્ન એમને સોલ્વ કરીને અમને આપ્યો છે. બરાબર, અમને ધારણા કરી હતી એના કરતાં વધારે ફાસ્ટ કામ એમને આપ્યું છે. કેટલા સમયમાં નિરાકરણ આવ્યું? એમને 15 દિવસ કીધા હતા, એમને 10 દિવસની અંદર નિરાકરણ આપી દીધું છે. એ બદલ હું નગરપાલિકા મ્યુનિસિપાલિટીના બધા જ કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આનું નિરાકરણ લાયા, એ સારામાં સારું કામ કર્યું છે.